અડાલજમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 4 જાન્યુઆરી સાંજે 4 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 5 જાન્યુઆરી સાંજે 4 કલાકે. સ્થળ છે દાદાનગર હોલ, દાદા ભગવાન ત્રી મંદિર, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, ગાંધીનગર. ફોન 9327010101, 9327010101. કોલકાતામાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 14 જાન્યુઆરી સાંજે 5:30 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 15 જાન્યુઆરી સાંજે 5 કલાકે. સ્થળ છે વિદ્યા મંદિર સ્કૂલ, મોઈરા સ્ટ્રીટ, કોલકાતા. ફોન 9830131411 અને 8777084640. શિખરજીમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દ્વારા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 22 જાન્યુઆરી બપોરે 2:30 મિનિટે. સ્થળ છે તામિલનાડુ ભવનની સામે, તળેટી, ગિરિડીહ. 9924344456. તમે પેલું 5 વર્ષની આ જ વાત ને, પહેલે વર્ષે કે અમે તમને દાખલો આપેલો ને દાદા, ચોખ્ખું કરતું જવાનું ધીમે ધીમે, એક એક ખૂણો, ઘરનો એક એક ખૂણો ચોખ્ખું કરતું જવાનું, પછી ફર્નિચર ચોખ્ખું, ઝાપટ ઝાપટ કરે નથી. પ્રશ્ન કરતા, નરમ પડે તો એને તમારે ઊંચો કરવો જોઈએ ને દાદાશ્રી? એ કરી જોઈએ, પણ પાછો નરમ પડી જાય એટલે અમે ખસી જઈએ. બીજા ચાલતા હોય તેનું જોવાનું ને, મેં નરમ પડાય જ કેમ? પોતાની સ્થિતિ નરમ પડવી ના જોઈએ. સામી અડચણ આવી હોય તો તે જુદી વાત છે, પણ પોતાને તો સ્ટ્રોંગ જ રહેવું જોઈએ. જ્ઞાની પાછળ ફર્યા કરીએ છીએ, તે કંઈ નિવેડો તો આવશે ને? આવવાનું ચોક્કસ. એટલે આ મહાત્માઓને નરમ પડવા માટે, નરમ નહીં પડવા માટે દાદા ચાવી મારે જ બરોબર ને, ઢીલા ના પડશો કે છે, સ્ટ્રોંગ રહેવાનું કે ના, કામ કાઢી જ લેવું છે આ ભાવમાં. દાદાનો અંતિમ સંદેશો પેજ 391 લાસ્ટ, અને દાદાનો પણ અંતિમ સંદેશો છે. દાદાનો અંતિમ સંદેશો મહાત્માઓને, પ્રશ્ન કરતા, તમે પેલો દાખલો બહુ ફાઇન આપ્યો, આ પેલી બિલાડી હોય ને એ બચ્ચાને આમ મોઢામાં લઈને જાય અને વાંદરીને વાંદરીના બચ્ચા ચોંટી પડે. વિઠ્ઠલભાઈ મને આપતા હતા દાદાશ્રી, ચોંટી પડે છોડે નહીં, કારણ કે વાંદરી 15 ફૂટ કૂદે, બચ્ચું તરત જ આંખ મીચીને ચોંટી રહ્યું હોય. આંખ મીચીને ખોલે તને બીક લાગે ને પડી જઈશ. દાદાશ્રી કે ચોંટી, ફરીથી બોલું, એ ચોંટી પડે છોડે નહીં, કારણ કે વાંદરી 15 ફૂટ કૂદે, બચ્ચું તરત જ આંખ મીચીને ચોંટી રહ્યું હોય. એ બચ્ચું જાણે કે તમારી જવાબદારી નહીં બા, મારી જ જવાબદારી, એવું વળગે. વાંદરી પડી જાય તોય એને કશું થાય નહીં. પેજ 392, એવું વળગે એવું શીખી લેવાનું, પકડાશે. પ્રશ્ન કરતા, એવી જ રીતે પકડવાનું છે ને દાદાને? દાદાશ્રી પકડીશ ત્યારે ને હજુ? પ્રશ્ન કરતા, પકડેલા છે ને દાદાને? દાદાશ્રી પકડ્યા છે, તમે હવે પકડ્યા છે ને દાદાને? તમારે મને વળગી પડવાનું, મારે તમને વળગવાનું નહીં. આ બિલાડીના બચ્ચા મોઢામાં ગાલીને લઈ જવા પડે અને વાંદરીને બચ્ચા માને છોડે નહીં, પછી એ આમ કૂદીને તો પેલું બચ્ચું પેલી બાજુ કૂદે નહીં, એવું પકડી રાખેલું હોય. તમે બધા વાંદરીના બચ્ચાની પેટે અમને વળગી રહેજો. હા દાદા, અમે સૌ વળગી રહીશું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ વાંદરીને બચ્ચા વળગી રહે તો બહુ થઈ ગયું. નિરૂમા બધા મહાત્માઓ વળગી રહે.
તો બરોબર છે, બે વાર કુ જ થઈ ગયું વાંદરી ના. નહીં છોડું દાદાજી તમને, નહીં છોડું, જે થવાની હોય તે થાય દાદાજી તમને, નહીં છોડું, જે થવાની હોય તે થાય દાદાજી તમને, નહીં છોડું, છોડું દાદાજી તમને, નહીં છોડું, ત્રાગા સ્વચ્છંદ બાળી દીધા જળ મૂળ થી, ત્રાગા સ્વચ્છંદ બાળી દીધા જળ મૂળ થી, ત્રાગા સ્વચ્છંદ બાળી દીધા જળ મૂળ થી, દાદા સ્વચ્છંદ બાળી દીધા જળ મૂળ થી, હવે છોડે તે ગાંડા ગણાય દાદાજી તમને, નહીં છોડું, હવે છોડે તે ગાંડા દાદાજી તમને, નહીં છોડું, હવે છોડે તે ગાંડા ગણાય દાદાજી તમને, નહીં છોડું, હવે છોડે તે ગાંડા ગણાય દાદાજી તમને, નહીં છોડું, નહીં છોડું દાદાજી તમને, નહીં છોડું, નહીં છોડું દાદાજી તમને, નહીં છોડું, ભલે કાયા ન કટકા થાય દાદાજી તમને, નહીં છોડું, ભલે કાયા ન કટકા થાય દાદાજી તમને, નહીં છોડું, ભલે કાયા ન કટકા થાય દાદાજી તમને, નહીં છોડું, કટકા થાય દાદાજી તમને, નહીં છોડું, ચાર દખીઓના તાવડામાં સિકાઈ ગયા નીરૂમાં તમને, નહીં છોડું, નહીં છોડું નીરૂમાં તમને, નહીં છોડું, નહીં છોડું નીરૂમાં તમને, નહીં છોડું, ભલે કાયા ના કટકા થાય નીરૂમાં તમને, નહીં છોડું, ભલે કાયા ના કટકા થાય નીરૂમાં તમને, નહીં છોડું, નહીં છોડું દીપક ભાઈ, જય સચિદાન. થઈ ગયું, થઈ ગયું, સાચી વાત છે, થઈ ગયું, નહીં છોડું મહાત્માઓ તમને, નહીં છોડું, 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 હવે મોક્ષના સોદા થાય મહાત્માઓ તમને, નહીં છોડું, હવે મોક્ષના સોદા થાય મહાત્માઓ તમને, નહીં છોડું, નહીં છોડું મહાત્માઓ તમને, નહીં છોડું, નહીં છોડું મહાત્માઓ તમને, નહીં છોડું, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આજ લઈને તમને બાંધી લીધા રે, આજે નીરૂમાં તમને લૂંટી લીધા રે, આજે નીરૂમાં તમને લૂંટી લીધા રે, લૂંટી લીધા લૂંટી લીધા લૂંટી લીધા રે, આજે નીરૂમાં તમને લૂંટી લીધા રે, નીરૂ લીધા રે, આજે નીરૂમાં તમને લૂંટી લીધા રે, વારું લૂંટી લો તો પછી અમે એકલા શુદ્ધાત્મા જ રહીએ. ચાલો હવે પૂરો થયો ટાઈમ, એમાં કંઈક શું કહેવું હોય તો કહો દીપકભાઈ, સામાયિકમાં શું કરવાનું બધાને કહેજો, આ પૂતગલને ચોખ્ખું કરવાનું કરો, સામાયિકમાં આપણા પૂતગલના ઘરના બધા વાસણ કુસણો ઉબાયેલા બધા સાફ કરવાનું, ક્યાં ક્યાં બધું કચરો છે સાફ કરો, કચરાને સાફ કરો, એનું જો કરો સામાયિક. દાદાએ જે બધા પોઈન્ટ્સ આપ્યા છે ને કે ભાઈ પહેલાં બહાર રંગરોગાન કર્યું, હવે અંદર ઝાંપે પહેરો, પછી સિટિંગ રૂમમાં જાઓ, બધા ઝાડા બાળા કાઢો, પછી કે ઝાડું પોતું કરો, પછી કહેશે કે ચોખ્ખું તો નહીં લે, મેં હજુ સોફા સેટ નીચે જુઓ, પલંગતા નીચે જુઓ,
પછી રસોડામાં જાઓ, ત્યાં વાસણ કુસણ આ બધું સાફ કરો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ક્રોધ માન માયા લોભ ગર્વ રસ કરતા પણ કપટ મોહ બધું વિષય બધા દોષો બધા એક પછી એકને ચોખ્ખું કરવાનું. પ્રશ્ન બે એક છે. પેલા સાંજનો ટોપિક છે ને, આપણે સિલેક્શન કરવું પડશે. અમે આજે સવારે બેસીને દીપકભાઈ બધું સોર્ટ આઉટ કર્યું કે આપણે 21મી તારીખ સુધી જે કોર્સ કેટલો પૂરો થઈ શકે એમ છે. એટલે અને આ લિંકમાં જ બધા લીધા છે, આખી ચોપડી નથી થાય એવું. અમુક લિંકના ટોપિક્સ લીધા છે એટલે પછી એ જ લિંકમાં વધારે મજબૂત થાય. દીપકભાઈ કહી રાખજો કયા કયા ટોપિકો છે. શુક્લ ધ્યાન વાળી વાત, શુક્લ ધ્યાન 393 ચેપ્ટર 8 શુક્લ ધ્યાન અક્રમ માર્ગે શુક્લ ધ્યાન. તમને એમ પૂછવામાં આવે કે ખરેખર તમે ચંદુભાઈ છો કે તમે શુદ્ધાત્મા છો, તો તમે શું કહો? પ્રશ્ન કરતા, આમ તો શુદ્ધાત્મા છીએ પણ વ્યવહારની અંદર ચંદુભાઈ. દાદાશ્રી કે હા, રિયલી તમે શુદ્ધાત્મા છો ને? પ્રશ્ન કરતા કે હા ચોક્કસ. દાદાશ્રી તો તમે ખરેખર શુદ્ધાત્મા છો એટલે તમારું લક્ષમાં શું રહે, તમારા ધ્યાનમાં શું રહે? હું શુદ્ધાત્મા છું એવું ધ્યાનમાં રહે છે કે નથી રહેતું? પ્રશ્ન કરતા હા એ ધ્યાનમાં રહે બરાબર. દાદાશ્રી એ તમારા ધ્યાનમાં રહે છે એ શુક્લ ધ્યાન છે. હવે શુક્લ ધ્યાન તમને ઊભું થયું, હું શુદ્ધાત્મા છું એ ધ્યાન જેને રહે તેને ભગવાને કહ્યું કે શુક્લ ધ્યાન કહેવાય. કારણ કે શુદ્ધાત્મા છું એ ધ્યાન ચૂકાય નહીં, ભૂલી ના જવાય એ લક્ષમાં જ રહ્યા કરે કે હું શુદ્ધાત્મા છું. પેજ 394 પ્રશ્ન કરતા એ ભૂલવા માગીએ તો એ નથી ભૂલાતું. દાદાશ્રી કે ના ભૂલાય, એ તો આમ સંસાર વ્યવહારમાં જ હું ચંદુલાલ છું એવું જાણતા હોય ને તે ઘણાય લોકો પોતાનું એ ભૂલવા માંગે પણ એ ભૂલાય. એ તો રીતસર જ્ઞાનીના આધારે તેના તાર કપાઈ જવા જોઈએ. સૂક્ષ્મ તાર શ્રદ્ધાના તારો બેઠેલા હોય છે એ તાર તૂટી જવા જોઈએ. ઊંધી શ્રદ્ધા રોંગ બિલીફો તૂટે અને રાઈટ બિલીફ બેસે તો કામ લાગે. રાઈટ બિલીફને સમ્યક દર્શન કહ્યું અને ઊંધી બિલીફને મિથ્યાત્વ કહ્યું. એટલે આ દેહાધ્યાસ કોને કહેવાય કે હું ચંદુલાલ છું, આ મેં કર્યું, આ મારું, એ બધું દેહાધ્યાસ. હું આ ધર્મ બહુ જાણું છું, શાસ્ત્રોનો બધો જાણકાર છું, શાસ્ત્રનું જ્ઞાન મને મોઢે છે, શ્રુત જ્ઞાન મોઢે છે, એ બધું દેહાધ્યાસ. બધા શાસ્ત્રો મોઢે હોય તો પણ તેને દેહાધ્યાસ ભગવાને કહ્યું. કારણ કે હું ચંદુલાલ છું એ અધ્યાસ તૂટ્યો નથી, હું શુદ્ધાત્મા છું એટલે થયું, બધો ઉકેલ આવી ગયો. શુદ્ધાત્માના ધ્યાનની શી રીત? પ્રશ્ન કરતા શુદ્ધાત્માનું ધ્યાન કેવી રીતે કરવાનું? દાદાશ્રી હવે તમારે ધ્યાન કરવાનું કશું રહ્યું નથી. ધ્યાન ક્યારે કરવાનું હોય કે ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય ત્યારે. ધ્યેય નક્કી કરે, ધ્યાતા પોતે થાય અને પછી ધ્યેયને ધ્યાતાનું અનુસંધાન ધ્યાનથી થાય. દરેક માણસ પોતાનો ધ્યેય નક્કી કરે ને કે મારે સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, તો તમારું સ્વરૂપ શુદ્ધાત્મા છે અને તમે ચંદુભાઈ છો એટલે તમે ધ્યાતા થયા ને શુદ્ધાત્મા એ ધ્યેય છે
અને એ બેનો સાંધો મળે ત્યારે ધ્યાન કહેવાય. એ બેનો એકતા થાય તે એકતાને ધ્યાન કહે છે. હવે એ ધ્યાનથી પોતે શુદ્ધાત્મા થઈ જાય. હવે એ ક્રમિક માર્ગનો રસ્તો છે, ધ્યાતા, ધ્યેય ને ધ્યાનનો. અને આ અક્રમ માર્ગમાં તો તમે પોતે ધ્યેય સ્વરૂપ જ થઈ ગયા ને. પોતાને શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું કે હું શુદ્ધાત્મા છું, એટલે પછી ધ્યાન કરવાનું એને રહ્યું નહીં. હવે પેજ 395, શુક્લ ધ્યાન તો આ કાળમાં ક્રમિક માર્ગે ઉત્પન્ન થાય એવું છે જ નહીં. આ તો જ્ઞાન આપીએ છીએ તેથી ઉત્પન્ન થાય છે. શુક્લ ધ્યાન ને આત્મ ધ્યાન એક જ ગણાય છે. હવે આ કમ્પ્લીટ આત્માનું ધ્યાન થયું એનું નામ શુક્લ ધ્યાન. આત્માના સ્વરૂપનો ખ્યાલ રાખવો કઈ રીતે? પ્રશ્ન કરતા, દાદા આત્માનું સ્વરૂપ કેવું? એનું ધ્યાન કરવું હોય, એનો ખ્યાલ રાખવો હોય આપણે, તો તે કેવી રીતે રાખવો? દાદાશ્રી, ચંદુભાઈને ઓળખો તમે? હા. પ્રશ્ન કરતા, હા દાદાશ્રી, તે ચંદુભાઈ તમને દેખાય આંખો મીચો એટલે? પ્રશ્ન કરતા, હા તો એ ખ્યાલ આવે. દાદાશ્રી, એ ચંદુભાઈને જુએ તેમ આત્માની નજીક આવે છે, પછી ચંદુભાઈના મનને જુએ, ચંદુભાઈની વાણીને જુએ, એટલે આત્મા વધારે નજીક આવે. આ બધું જોવાનું, મનમાં જે વિચાર આવ્યા તે બધા પોતાને ખબર પડે કે આવું આવે છે, આવું આવે છે, મનમાં વિચાર આવે તે જુએ, વાણીના શબ્દો બધા જુએ, અને ચંદુભાઈ શું કરતા હોય એ બધું જુએ એ આત્મા. અને આત્માનું ધ્યાન તો એની મેળે જ રહ્યા કરે, કરવું ના પડે. સી રીતે રહ્યા કરે તે જાણો છો? હું શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં રહેવું, એનું નામ શુદ્ધાત્માનું ધ્યાન કહેવાય. તમે અહીંથી મુંબઈ જવાનું નક્કી કર્યું હોય તે પછી હરતા ફરતા બજારમાં શાક લેવા ગયા હોય તો પણ મુંબઈ તમારે ધ્યાનમાં હોય કે ના હોય? પ્રશ્ન કરતા, હોય. દાદાશ્રી, એનું નામ ધ્યાન કહેવાય. આંખો મીચીને બેસું એનું નામ ધ્યાન ના કહેવાય, એ તો એકાગ્રતા કહેવાય. હું શુદ્ધાત્મા છું તમને ધ્યાનમાં રહે છે થોડો વખત. પેજ 396. પ્રશ્ન કરતા, હા નિરંતર રહે છે. દાદાશ્રી, એ આખો દાડો નિરંતર રહે એ શુદ્ધાત્માનું ધ્યાન, અને પહેલાં હું ચંદુભાઈ છું એ ધ્યાનમાં હતું. નિશ્ચયથી શુક્લ ધ્યાન ને વ્યવહારથી ધર્મ ધ્યાન. પ્રશ્ન કરતા, 5 આજ્ઞામાં નિરંતર અમે રહીએ એટલે શુક્લ ધ્યાનમાં રહીએ છીએ, એ વાત સાચી? દાદાશ્રી, હું શુદ્ધાત્મા છું એ ધ્યાન જેને રહ્યા જ કરતું હોય એ શુક્લ ધ્યાન જ છે. પ્રશ્ન કરતા, જ્ઞાન લીધેલા મહાત્માને આ હું શુદ્ધાત્મા છું એવી અવસ્થા અવારનવાર આવે ને? દાદાશ્રી, એ અવારનવાર આવે એવું નહીં, એ ધ્યાન હોય છે જ. એટલે તમને નિશ્ચયથી શુક્લ ધ્યાન થયું, વ્યવહારથી છે તે તમને આ બધાને ધર્મ ધ્યાન. એ શુક્લ ધ્યાન તો છે, પણ એ શુક્લ ધ્યાન સારા પ્રમાણમાં રહે એટલા માટે આજ્ઞાનું પ્રોટેક્શન છે. આ પ્રોટેક્શન આપો તો નિરંતર રહેશે. પેલું વચ્ચે શુક્લ ધ્યાન છે, છતાંય આજ્ઞામાં ના રહો તો એ ગાફેલમાં જતું રહે. પ્રશ્ન કરતા, મેલેરિયાના તાવમાં શરીર તરફડતું હોય એવી સ્થિતિમાં મહી પ્રતિક્રમણ જેનું તેનું કર્યા કરીએ તે કયું ધ્યાન કહેવાય? દાદાશ્રી કહે, એ ધર્મ ધ્યાન કહેવાય. પણ આ પ્રતિક્રમણ કરે ને તો ધર્મ ધ્યાન એકલું ના હોય, શુક્લ ધ્યાન સાથે હોય. નિશ્ચયથી શુક્લ ધ્યાન અને વ્યવહારથી ધર્મ ધ્યાન એવી જોડી હોય. હું શુદ્ધાત્મા છું એ લક્ષ રહ્યા કરે, હું શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં રહે, એ જ શુક્લ ધ્યાન કહેવાય છે. અને પેલું પ્રતિક્રમણ કરો એ ધર્મ ધ્યાન કહેવાય. શુક્લ ધ્યાન એટલે હું શુદ્ધાત્મા છું એવું કંઈક ભાન વર્ત્યું ત્યારથી એ શુક્લ ધ્યાન કહેવાય છે. એ ધર્મ ધ્યાનમાં જતું નથી, આર્ત ધ્યાનમાં નથી જતું. પેજ 397. રૌદ્ર ધ્યાનમાં પણ જતું નથી. હવે ધર્મ ધ્યાનમાં કેટલું જાય
કે તમને કહ્યું હોય કે આ પ્રતિક્રમણ કરજો એ ધર્મ ધ્યાનમાં જાય. હવે તમે આત્મા તો થઈ ગયા, અંદરનું કામ તો પૂરું થઈ ગયું, હવે બહારનું કામ આ અક્રમ છે ને એટલે બહારનું કામ રહ્યું છે. ક્રમિકમાં તો બહાર ને અંદર એક એક જ હોય, શું બહાર અંદર શકલે ધ્યાન તો બહાર, પણ અહીંયા આપણે પેલું બાકી રહ્યું છે કે ભરેલો માલ ખાલી કરવાનો રહે છે. ક્રમિકમાં તો ખાલી કરતાં કરતાં આવ્યા હોય એટલે બે સાથે હોય, અને એ અક્રમમાં આગળ પાછળ હોય છે. એટલે અહીં શુક્લ ધ્યાન ને બહાર ધર્મ ધ્યાન, રિલેટિવમાં ધર્મ ધ્યાન, રિયલમાં શુક્લ ધ્યાન. રિલેટિવમાં આર્થ ધ્યાન રુદ્ર ધ્યાન ના થાય, શું ખાલી સપોકેશન થાય એવા બહુ ભારે કર્મો આવે તો ગૂંગળામણ થાય એટલું જ, પણ આર્થ ધ્યાન રુદ્ર ધ્યાન ના થાય, કારણ કરતા થાવ તો થાય. એટલે આ પ્રતિક્રમણ કરીએ એ બધું એ પણ ધર્મ ધ્યાનમાં જાય છે. હું શુદ્ધાત્મા છું અંદર લક્ષ્ય રહે એ શુક્લ ધ્યાન. ચાલો આપણે શરૂ કરીએ. કોણ બોલાવશે? કોણ વાંચશે? તમે વાંચશો? સારું. એકસો 275મું પાનું, ચોથું ચેપ્ટર, અનુભવ લક્ષ ને પ્રતીતિ. આપતવાની 12 પૂર્વાર્ધ, પ્રકરણ 4, અનુભવ લક્ષ પ્રતીતિ. પામ્યા નિરંતર પ્રતીતિ. તમારે આત્માનું લક્ષ કેટલો વખત રહેતું હશે? પ્રશ્ન કરતા રહ્યા જ કરે છે. દાદાશ્રી, નિરંતર રહે એટલે જેને મારી જોડે વધારે પરિચય રાખ્યો છે ને એને નિરંતર એવું રહે, કારણ કે આ આત્માનું અનુભવ જ્ઞાન છે. આત્માનું લક્ષ બેઠેલું છે તે નિરંતર રહે. પ્રશ્ન કરતા પણ ઓફિસમાં કામમાં હોય ત્યારે નિરંતર નથી રહેતું? દાદાશ્રી, કામમાં હોય ત્યારે નથી રહેતું એનો અર્થ એ કે તે ઘડીએ લક્ષમાં નથી રહેતું પણ પ્રતીતિમાં હોય છે ને? પ્રશ્ન કરતા પ્રસંગ આવે ત્યારે જ્ઞાન હાજર ના રહે, પણ પછી હાજર થાય તો આપણે શું સમજવું? આપણી સમજમાં ઉણપ, પુરુષાર્થમાં કચાશ કે જાગૃતિનો અભાવ? દાદાશ્રી, આમાં જાગૃતિનો અભાવ, પુરુષાર્થની કચાશ કે સમજમાં ઉણપ નથી, ફક્ત એ પ્રસંગે જ્ઞાન હાજર ના રહે. અત્યારે કોઈની જોડે છે તે લેવડ દેવડનો હિસાબ કરતો હોય તે વખતે લક્ષ ના રહે, કોઈ દાડોય તે ઘડીએ શું રહે? પેજ નંબર 276. પ્રશ્ન કરતા તે વખતે કમ્પ્લીટ ધ્યાન એ લેવડ દેવડમાં જ હોય? દાદાશ્રી, તે ઘડીએ લક્ષ ના રહે એટલે તમને એમ લાગે કે આ મય એકાકાર થઈ ગયું પણ પ્રતીતિ જતી નથી, નિરંતર પ્રતીતિ રહે જ? પ્રશ્ન કરતા એટલે પાછું એ કામકાજ દૂર થાય એટલે ફરી મૂળ સ્વરૂપમાં આવી જવાય? દાદાશ્રી, નિરંતર પ્રતીતિનો તાર છે માટે મૂળ સ્વરૂપમાં અવાય છે, નહીં તો ના અવાય. નિરંતર તાર છે એ નિરંતર પ્રતીતિ એટલે ક્ષાયક સંકેત કહેવાય. તે આ નિરંતર પ્રતીતિને લઈને એની જોડે ભાંજગળ પૂરી થઈ કે પાછો હું શુદ્ધાત્મા થઈ ગયો એ જ લક્ષ. પછી લક્ષમાં અવાય, અને લક્ષમાં આવ્યા પછી જો કદી એકાંત મળી ગયું કોઈ જગ્યાએ તો અનુભવમાં અવાય. અનુભવ રસ ચાખે એટલે પોતાનો જે આત્મ સ્વભાવ છે એનો અનુભવ વર્તે, લક્ષ વર્તે, પ્રતીતિ વર્તે. આ ત્રણ પગથિયાથી નીચે ઉતરે નહીં, નિરંતર પ્રતીતિવાળું છે આ. ક્રમિક માર્ગમાં તો પ્રતીતિ ક્ષયોપશમ હોય, ઘડીમાં પ્રતીતિ હોય, ઘડીમાં ઉડી ગયેલી હોય, ઘડીમાં ઉપશમ થયેલી હોય, ઘડીમાં એક ક્ષય થયેલી હોય, અને આ તો નિરંતર ક્ષાયક પ્રતીતિ કહેવાય. 24 કલાક પ્રતીતિ જાય નહીં, નિરંતર. આખી જિંદગી સુધી હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ જાય નહીં, અને પહેલાં 24 કલાક હું ચંદુભાઈ છું એ પ્રતીતિ જાય નહીં. પહેલાં તમારે 24 કલાક હું ચંદુભાઈ છું એવી પ્રતીતિ રહેતી હતી? પ્રશ્ન કરતા હા, પહેલાં એવું જ હતું. દાદાશ્રી, નિરંતર 24 કલાક થોડી વાર આત્મા છું આવતું હશે? પ્રશ્ન કરતા ના રે ના, જનરલ મેનેજર છું
ને આ છું ને તે છું, બધું એવું રહેતું હતું. દાદાશ્રી, એ પ્રતીતિ એટલે રોંગ બિલીફ, એનું નામ મિથ્યાત્વ, અને આ પ્રતીતિ એ રાઇટ બિલીફ, એનું નામ સમ્યક દર્શન. જો આ સમ્યક દર્શન ઉત્પન્ન થયું છે, વળી ક્ષાયક, પેજ નંબર 277, પ્રશ્ન કરતા, આમ તો અંદરથી છૂટો છું એવું જ, આમ સમજણમાં બરોબર છે, પણ આમ કોઈક વાર હજી ભેળસેળ થઈ જાય છે એવું લાગે. દાદાશ્રી, ના એમ નહીં. તમને પૂછું કે તમે ચંદુલાલ છો કે શુદ્ધાત્મા, તો શું કહો? પ્રશ્ન કરતા, શુદ્ધાત્મા, એમાં તો વિકલ્પ જ નથી. દાદાશ્રી, તો પછી એ જ કહેવાનું, બીજું તમારે આમ રહે છે કે નથી રહેતું એ જોવાનું નહીં, એવું કશું જોવાનું જ ના હોય. તમારી પ્રતીતિમાં શું છે એટલું જ જોવાનું હોય. પ્રશ્ન કરતા, પ્રતીતિમાં તો દાદા મળ્યા એટલે બધું સચોટ થઈ ગયું. દાદાશ્રી, બસ એટલું જ જોવાનું હોય, બીજું પેલું કશું જ જોવાનું ના હોય. એ નિરંતર પ્રતીતિનો તાર છે અને તેથી લક્ષ બેસે, નહીં તો લક્ષ રહે નહીં. લક્ષ બેસે જ નહીં ને, અને કોઈની જોડે વાતો કરીએ ત્યારે લક્ષ ચૂકી જઈએ, પણ વાતો પૂરી થાય કે પાછું લક્ષ આવી જાય. એ નિરંતર પ્રતીતિનો તાર, ક્ષાયક સંકેત, ક્ષાયક સમ્યક દર્શન, એ સિદ્ધ ભગવાનના 8 ગુણોમાંનો એક ગુણ, એટલે એક અષ્ટમાંશ સિદ્ધ દશા અહીં ઉત્પન્ન થાય છે. એટલે આપણે પ્રતીતિ બેસવી જોઈએ. આપણે કોણ છીએ એવી પ્રતીતિ બેસે એટલે છુટકારો થઈ જ ગયો. પ્રતીતિ એટલે વિઝા મળી ગયા મોક્ષના, અને પછી ટિકિટ મળી જાય એટલે ઉકેલ આવી ગયો. ટિકિટ ના હોય તોય ભાંજગઢ, વિઝા ના હોય તોય ભાંજગઢ, બંને ભેગું થયું એટલે જ્યારે તારીખ આપે એટલે જશો. એ તારીખે નહીં નિવેડો આવે તો બીજી તારીખ ગોઠવી દો, પણ આ બે ભેગું થયું કે ચાલ્યું. જાણ્યું તેને વર્તે પ્રતીતિ, તે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીતિ. શ્રીમદ રાજચંદ્ર, જે જ્ઞાને કરીને તમે જાણ્યું તેની પ્રતીતિ તમને વર્તે, તેને ભગવાને પેજ નંબર 278 દર્શન કહ્યું, ને આ પ્રતીતિ તમને વર્તે છે. મેં કહ્યું હોય કે આટલી આટલી 5-7-10 ચીજો લખાવું અને તેમાંથી તમને આ મરડો મટી જશે, એટલે મેં તમને જ્ઞાન આપી કહેવાય. શેનું? મરડો મટવાનું. જેમ આ મોક્ષનું જ્ઞાન હોય એવું આ મરડો મટવાનું પણ એક જ્ઞાન હોય ને. હવે એ દવા તમે પછી ફાકો અને મરડો ઓછો થાય એટલે તમને પ્રતીતિ બેસતી જાય કે દવા સારી છે, મને માફક આવી. એવી રીતે આત્મામાં પ્રતીતિ બેસતી જાય, જેમ જેમ અનુભવ થાય તેમ તેમ પ્રતીતિ બેસતી જાય, અને પ્રતીતિ સજ્જડ થયા પછી જ કામ થાય, નહીં તો થાય નહીં. પ્રતીતિ સજ્જડ થઈ જવી જોઈએ. એ તમને તો સજ્જડ પ્રતીતિ થઈ છે, આ પ્રતીતિ બેઠેલી છે આ જગ્યાએ. હવે એ પ્રતીતિ તમને બેઠી અને પછી ઊંધી બાબતો આવી, મરડો મટવા માંડ્યો એવી પ્રતીતિ બેઠી અને પાછું મેં લોહી પડવા માંડ્યું, એટલે જે પ્રતીતિ બેઠા પછી અવળું સવળું થાય પણ સ્થાન છોડે નહીં. પછી જે સ્થાન પ્રાપ્ત થયું છે એ છોડે નહીં. આ પ્રતીતિ બેઠી છે તમારી, એની મૂળ જગ્યા ઉપર બેસે પ્રતીતિ તમારી. હવે બીજું કોઈ ઊંધું બોલનારો આવ્યો, ઊંધું શીખવાડનાર આવી ગયો, તો પ્રતીતિ ઉપર જરા આમ દબાણ આવે, તો આમ આમ વાંકું થાય પણ સ્થાન છોડે નહીં. ન ભૂલાય અનુભવ કદી. પ્રશ્ન કરતા, ક્ષાયક પ્રતીતિ દાદા કહે છે કે એની પર ગમે તેવું દબાણ આવશે પણ એનું સ્થાન નહીં છોડે. આપણે નેતર એમાં આવશે પાછળ દાખલો, પેલી નેતરની લાકડી હોય એની પર આમ દબાણ મૂકે એટલે વાંકી વળી જાય, વાંકી એટલી બધી વાંકી વળે કે હમણાં તૂટી જશે છોડી દેશે, પણ ના, દબાણ ઘટે એટલે પાછું એનું સ્થાન છોડતી નથી કહે છે. સંજોગોનું દબાણ આવે એટલે આગી પાછી થઈ દેખાય ખરી, એનું મૂળ જે બોટમ જે ટચ પોઈન્ટ છે એ છોડતું નથી. એટલે ક્ષાયક પ્રતીતિ કહેવાય કે એનું મૂળ સ્થાન ઉપર જે બેસે છે એ પ્રતીતિ તમારી હવે જ ખસશે નહીં કહે છે, ગમે તેવું દબાણ આવે તોય. આ મરડાનો દાખલો સરસ છે કે આ એક જ્ઞાન જેમ અનુભવમાં આવે એમ પ્રતીતિ બેસતી જાય, પછી એ પ્રતીતિના આધારે અનુભવ વધતો જાય, એમ કરતાં કરતાં સજ્જડ થઈ જાય. દીપકભાઈ, આપણે 276 પેજ ઉપર છે ને, સેકન્ડ પેરેગ્રાફ, હું શુદ્ધાત્મા થઈ ગયો એ જ લક્ષ, પછી લક્ષમાં આવાય અને લક્ષ આવ્યા પછી જો કદી એકાંત મળી ગયું કોઈ જગ્યાએ તો અનુભવમાંય અવાય. આ જે એકાંત જ્યાં જે કહે છે
એટલે એ કઈ રીતે અનુભવમાં આવવા માટે? ક્રોધમાન માયા લોભ એ દબાણ ના હોય એટલે સંજોગો એટલા બધા હળવા થઈ ગયા હોય ને ત્યારે મેં એમને બધું આ ઉપશમ થઈ જાય ત્યારે મેં બહારની ઘોંઘાટ એટલે ફાઇલો ના હોય બધી, વાઈફ ભેગી થાય તો પેલું ધણી પણ ઊભું થાય, છોકરો ભેગો થાય તો બાપા પણ ઊભું થાય, આ બધું ફાઇલો ના હોય ને એટલે પછી એકલો પડ્યો ને મહી તો સ્વાદ પ્રતિતિ બેઠી છે એટલે એને સ્વાદ આવે અનુભવનો. આપણે આ સામાયિક કરતા હોઈએ છીએ ત્યારે મેં આ પોતાના દોષો જોતો 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 બધું તમે ઘણું બધું ચોખ્ખું થાય ને તો મેં અંદર અનુભવનો સ્વાદ આવે, સુખ અંતર અંતરમાં જ છે એવો અનુભવ થાય ને, એટલે એ અનુભવના અંશો વધતા જાય કે છે, અનુભવનો રસ ચાખે કે છે, એટલે વધારે પેલું દ્રઢ થતું જાય હું શુદ્ધાત્મા જ છું જ, એમ અનુભવમાં આવ્યું મને, આમ છૂટું જ વર્તાતું હતું એમ કે છે ને, ઘણી વખત આટલો બધો ભોગવટો હવે આ તો એકાંત મળી ગયું પણ કોઈ વખત એવું બને જબરજસ્ત કંઈ એક્સિડન્ટ થાય કંઈક આઘાત આવે જોરદાર, તમે નિરાકુરતા રહે ત્યારે પણ એનો અનુભવ થઈ જાય, કારણ મૂળ આત્માનો પ્રતીતિ બેઠી છે, જે મૂળ આત્મા છે તેની, એટલે બહુ જબરજસ્ત દશા છે. આ તો આપણે તો આ તો એની કિંમત પહેલાં ભગવાન જ કરી શકે એમ, બાબાના આત્મરતન જેવું છે. અનુભવ કેળવવા માટે કે અનુભવ થવા માટે એકાંતની જરૂર એવું નહીં, ના એકાંત કુદરતી હોય એ આગળ એક જગ્યાએ ગયું આપણે પછી એ કરેલું, અનુભવ સહજ ભાવ્યો એટલે એકાંત સહજ ભાવ્યો હોવું છે, ખસેડીને નહીં, એ મેળે સંજોગ એવા મળી જાય ભાઈ બહારગામ ગઈ હોય છોકરા ના હોય એકલા હોઈએ સામાયિક કરો વિધિઓ કરો એવો એકાદ એકાદ મળી જાય એકાંત, એવો કોઈ ક્ષણ એવી આવે કે આવરણ તૂટી જાય ને મેં સુખનો સ્વાદ આવે, સુખનો સ્વાદ એટલે આ સુખનો અનુભવ થાય એવું બની શકે એકાંતમાં. તમે પાછા એકાંત એટલે પેલી પૂર્વીને છોડીને એકાંતમાં જતા રહો એવું નહીં, પાછું ઊંધું ના સમજતા. નિરૂમા, સિદ્ધ ભગવાનના 8 ગુણોમાંનો એક ગુણ એટલે એક અષ્ટમાંશ સિદ્ધ દશા અહીં ઉત્પન્ન થાય છે, એના વિશે થોડું ફોડ પાડશો? નિરાકુરતા. એટલે પ્રતિતિનો તાર લાગ્યો છે, સહાયક સંકેત એટલે બહુ ઊંચી પદ છે, કેવળ જ્ઞાની નજીકની એટલે સિદ્ધ ભગવાન જ થઈ નજીક થઈ નજીકના થઈ ગયા કહેવાય છું, એટલે નિરંતર શુદ્ધ આત્મામાં રહેવાય છું, જે પહેલાં નિરંતર સંસારમાં રહેતા હતા એના બદલે નિરંતર શુદ્ધાત્મામાં એટલે મોક્ષમાં રહેતા થઈ ગયા, કે તમે નિરંતર મોક્ષમાં જ રહીએ છીએ એટલે સિદ્ધ ભગવાનનો એક થોડો ભાગ આવી ગયો આપણામાં શું, એટલું સિદ્ધ થયું આપણે આક્રમિક જ્ઞાન થકી એટલું સિદ્ધ થયું શું, એવું કે આમાં સહાયક શંકિત થયું છે, જેવું તેવું નથી એમ, નિરંતર નિરાકુરતા રહેવામાં રહેવાય, એ નિરાકુરતા એટલે આ ભગવાન સિદ્ધ ભગવાનનો આ એક અષ્ટમાંશ ગુણ થઈ ગયો, આ સહાયક શંકિતથી જ આ બધી પ્રાપ્તિ થાય એવું છે, એટલે સહાયક શંકિત એટલે નિરંતર પ્રતીતિ કે છે, નિવર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત, પરમાર્થ સંકેત એટલે સહાયક સંકેત, આ નથી તાલ ખાયો તો મહાભાગશાળી મહાત્માનો તાલ ખાઈ ગયો છે, આમતા આમતા અમે નથી કહેતા, પેલો રસ્તે જતો પેલો હોય ને આમ રસ્તે જતો તો ને સાદો સીધો ગગા જેવો રોમ રસ્તે જતો તો કે શું એને ચાન્સ હતો નહીં, પણ પછી શું થાય ત્યાં રાજકુમારીનો સ્વયંવર ચાલતો હતો, પેલો રાજા એકે રાજા ફિટ ના થયો કુંરીને, હવે શું આ તો બધા રડવા મળ્યા કે આ તો આ આટલી બધું ખર્ચો કર્યો આટલું બધું તૈયારી કરી અને વરરાજા નથી, પછી રાજા ચીડી ગયો આ કુંરી ઉપર કે આટલા બધા શું નખરા કરે તને આ, અને એકે આટલા બધા એકે તને વર ના પસંદ પડે, જા હવે તને જે રસ્તે પહેલો દેખાય એ તારો વર, એ જ વર મારા નાખવાની મારો ઓર્ડર એ તને મારી નાખીશ કે
એટલે પેલી આ ગગા જેવો રોમ હોમો ભેગો થયો તો સીતાએ વરમાળા પહેરાઈ એમાં રોમ રોમલામાંથી થઈ ગયો રાજા. અને એમાં આ ગગા જેવા બધા ફરતા એમાંથી થઈ ગયા શુદ્ધાત્મા ભગવાન. ક્યાંથી ક્યાં ચડાવી દીધા આપણને, કશી કેપેસિટી હતી નહીં કશી, કઈ આ શુદ્ધાત્મા શું બુદ્ધાત્મા શું બોલવાના ફોકા હતા બળ્યા. આ સહાયક સમકીત શું ને બમકીત શું કશી ખબર એ નથી. સિદ્ધ ભગવાન શું ને એ કસ્ટમર્સ નિરાકુરતા ને બોળા કશી ખબર નહીં. આ ગગા જેવા હતા સીધા ચડાઈ લિફ્ટમાં ઉપર ચડાઈ મૂકી દીધા. નિરૂમા તમારી જેમ ઇવન મોક્ષ શું એ પણ ખબર નહોતી. હા શું ખબર હોય કશી ખબર નહીં. આવરી જૈનોને કંઈક મોક્ષ ખબર હોય, આ પણ આવરી મોક્ષ શું ખબર હોય. મેં તો એ શબ્દ જ નહોતો મોક્ષ સાંભળ્યો નહોતો ને કશું સાંભળ્યું નહોતું. મારે તો એમ હતું કે વૃંદાવનમાં વારંવાર જન્મ થાય ઝાડ પાંદડા થઈએ તો એ બહુ થઈ ગયું. અરે રેણું કહેશે, રેણું થાય કહેશે એટલે ધૂળ થાય કહેશે તોની તો એ મારું. અરે હું આટલો સરસ આત્મા આપણે ચેતન થયા મનુષ્ય ગતિ મળી એમાંથી પાંદડા ને ધૂળ જળ થઈ જવું છે. આવું તો કોઈ માગતું છે ગોળિયા. નિરૂમાં પેલા હાર પહેરાયો એટલે ના પહેરાયો હોત તો એવું ને એવું જ રહેત. હા તા તો પેલો ગગો રોમલો હવે તો રાજા થઈ ગયો. ના કે શી ખબર ના હોય મોક્ષ શું છે ને ખબર. આમાં એવું લખ્યું છે એક સિદ્ધ ભગવાન આઠ ગુણોમાંનો એક ગુણ એટલે આ સહાયક સંકેત ને સમ્યક દર્શન એ થયું એટલે એક અષ્ટમાંશ દશા થઈ તમારી. તો બીજા કયા ગુણો બીજા છે? બીજા બધા દીપક ભીકો આવે એ તો છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, અગુરુ લઘુ, અમૂર્ત, અવ્યાબાદ સ્વરૂપ, એ બધા અવિનાશી પણ પરમાનંદ એ ગુણો પરિણામ આવે. પરિણામ આવે અનંત સુખમાં આવી ગયું. આપણા આમાં જુદા છે અને ગીતામાં જુદા કયા છે મોક્ષ છે. એ તો આપણે ગુનો ગણ્યા તો બધા આઠ કરતા ઘણા વધી જશે. આમાં એટલે આઠ જે આ બાજુ છે આઠ દ્રવ્ય કર્મ કયા ને અને જ્ઞાનાવરણ તો એક જ્ઞાન ગુણને રોકનારું જ્ઞાનાવરણ આવ્યું, દર્શન ગુણને રોકનારું દર્શનાવરણ, સુખ ગુણને રોકનારું અનંત મોહનીય. આપણા દર્શનમાં તૂટે છે એટલે સુખ આપણું શરૂ થયું, નિરાકુળ આનંદ ચાલુ થયો. અનંત શક્તિ તો કે અનંત વીર્ય છે એને આવરણ કરનારા અંતરાયો બધા. પછી અવ્યાબાદ સ્વરૂપ તો કે બાધા પીડા શાતા શાતા ઉત્પન્ન થાય. અમૂર્ત છે તો કે નામ કર્મ ઊભું થયું એની સામે. અગુરુ લઘુ તો કે ગોત્ર કર્મ ગુરુ લઘુ સ્વભાવ ઊભું થયું. અને અવિનાશી તો કે અમરપણું આ બાજુ એની બદલે આયુષ કર્મ ઊભું થયું. એટલે આઠ ગુણોને ગીતામાં આઠ કહ્યા છે. તો ગીતાના સ્કોલરને ખબર છે ભાઈ, મને બહુ ખબર નથી પણ મોક્ષ મોક્ષ પદ છે, ભગવાન પદ છે, આ ભગવાન આપી શકે એમ છે મોક્ષ, એવા બધા એના લક્ષણો. એકચ્યુઅલી એમાં લક્ષણો બતાવ્યા છે. આમાં દ્રવ્ય કર્મને જે રોકતા એની સામેના જે ગુણો હોય એ જઈ શકે. જય સચિદાનંદ. પ્રવીણા ક્રમિકમાં જ્યારે બહુ હતી ને તો ધર્મનું ને બધું બહુ કરે ને તો કે આપણો આત્મા ઉદ્વગતિ જશે એટલે મને ખબર નહીં હું પોતે શુદ્ધ આત્મા છું, મારો આત્મા જશે મારો આત્મા જશે એમ જ કરું. હા મને પોતાની બી ખબર હોય કે પોતે કોણ છું. હું તો અહીંયા જ રહીશ, આત્મા જશે. હા એવું જ એવું જ હતું બોલો. અરે બીજી વસ્તુ અત્યારે તો હું જ આત્મા હું જ જઈશ. હા હું જ ને એમ જ લાગે કોઈ ત્રીજું જ હશે, આપણે તો હશું જ નહીં. હા એવું જ હતું ગીતામાં છે ને એવું જ લાગે. તીસરું આ જૈનોને આત્મા મારો આત્મા મારો આત્મા એટલે હું આત્મા કરને બધા એમ જ કે મારો આત્મા મારો આત્મા એટલે પેલી આ સીટમાં બેસે ને આત્માની સીટમાં નથી બેઠેલા. અને પાછા રાગ દ્વેષ બી એટલા જ ભરેલા હોય એટલું અણુએ ઓછું ના થાય. રોજ ભલે પૂજા કરતા હોઈએ પૂજન કરતા હોય ના થાય ના કેવી રીતના થાય. પછી આગળ ન ભૂલાય અનુભવ કદી 278 પેજ નંબર 278 ન ભૂલાય અનુભવ કદી. પ્રશ્ન કરતા હું શુદ્ધાત્મા છું તેમ સમજાયું છે પરંતુ તેનું નિરંતર ભાન રહેતું નથી. દાદાશ્રી
ભાન શું વસ્તુ છે એ તમને સમજાવું કે કોઈ સિગરેટ પીતો હોય તે એનો છોકરો અહીં આમ હાથ અડાડવા જાય, હવે આ છોકરાને આ રોગ ક્યારે જશે? કોઈ પીવે ત્યારે એને આ હાથ અડાડવા જેવું કરતો હોય ને આમ આમ કરે, એ તો પછી એક દાડો એના આમ હાથ પકડી જરા સિગરેટ અડાડી આપીએ, થોડી વાર રહેવા દઈએ, એ ખૂબ દજાય, પછી એ અનુભવ ભૂલે નહીં આખી જિંદગી. સળગતી સિગરેટનું જરા લાલ દેખાયું કે ભાગે, લાલ દેખાયું કે ભાગે, એનું નામ અનુભવ કહેવાય. એવો અમે તમને આત્માનો અનુભવ કરાવી આપ્યો છે ત્યારે તમને શુદ્ધાત્મા રહે છે એમને એમ તે રહેતો હશે? અમે તો દજાડ્યા વગરે કરી આપીએ આત્માનો અનુભવ. આ જગતમાં વસ્તુઓનો અનુભવ હવ દાજીને કરવો પડે, પણ આ આત્માનો અનુભવ તો પરમાનંદ, આમાં દાજવા કરવાનું નહીં. અમારી જોડે બેસો ત્યારથી જ આનંદ ઉત્પન્ન થાય. શુદ્ધાત્માનું નિરંતર ભાન રહે જ છે, તેથી વધારે શું જોઈએ? આ જ્ઞાન તમને નિરંતર હાજર રહે છે. તમે કોર્ટમાં હોય તો એ હું શુદ્ધાત્મા છું એ તમને ભાન રહ્યા જ કરે. પાપો ભસ્મીભૂત થયા સિવાય ભાન રહે નહીં કોઈ દાડો. આ તો એક શબ્દ તમને કહ્યો હોય તો બીજે દાડે યાદ ના રહે, તો આ ત્યારે યાદ નથી રાખવાનું. ફેર શ્રદ્ધા અને પ્રતીતિમાં પ્રશ્ન કરતા, આપણે એમ કહીએ ને કે શ્રદ્ધા બેઠી એને પ્રતીતિ કહેવાય, પ્રતીતિ એટલે શું શ્રદ્ધા? દાદાશ્રી, શ્રદ્ધા એ બધા સ્ટેજ કહેવાય અને પ્રતીતિ એટલે એક્ઝેક્ટ આવી. પ્રતીતિ એટલે આખી માન્યતા 100% ફરી અને હું શુદ્ધાત્મા છું એ જ વાત ચોક્કસ થઈ ગઈ, અને હું શુદ્ધાત્મા છું એ શ્રદ્ધા બેસે પણ ઉઠી જાય પાછી, અને પ્રતીતિ ઉઠે નહીં, શ્રદ્ધા ફરી જાય, પ્રતીતિ ફરે નહીં. એ પ્રતીતિ એટલે આપણે આ લાકડી અહીં ગોઠવી છે તેની ઉપર બહુ દબાણ આવે તો આમ વાંકી થઈ જાય પણ સ્થાન છોડે નહીં. ગમે એટલા કર્મોનો ઉદય આવે, ખરાબ ઉદય આવે પણ સ્થાન છોડે નહીં, હું શુદ્ધાત્મા છું એ ઉડી ના જાય. અને ગાઢ પ્રતીતિ એટલે શું? થોડી ઘણી વાંકી થાય, વધારે વાંકી ના થાય, ગમે એટલું દબાણ આવે તોય વાંકી થાય તે લોકો કહેશે આ ઉડી ઉડી ઉડી, પણ ના, સ્થાન છોડે નહીં, તે ગાઢ પ્રતીતિ. પેજ નંબર 280, અનુભવ, લક્ષ્ય અને પ્રતીતિ. પ્રતીતિ એ પાયો છે, એ પાયો થયા પછી લક્ષ ઉત્પન્ન થાય, પછી હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં રહ્યા જ કરે નિરંતર. અને જ્યારે નવરાશમાં બેઠા હોય અને જ્ઞાતા દ્રષ્ટા થયા થોડી વાર, એ અનુભવ. હવે જ્ઞાતા દ્રષ્ટા તે બહારનું નહીં જોવાનું, આ પ્રકૃતિને જ જોયા કરવાની કે આ પ્રકૃતિ શું ગાંડા કાઢે છે. પ્રશ્ન કરતા, એટલે ચંદુભાઈને જ જોયા કરવાના? દાદાશ્રી, તેને જ જોયા કરવાના. ડાપણ શું કરે છે તે જોવાનું, ગાંડપણ શું કરે છે તે જોવાનું. ગાંડપણ કરે તો એની પર ચીડાવું નહીં આપણે, અને ડાપણ કરે તો એના પર રાગ નહીં રાખો, વિતરાગ રહેવું, વિતરાગ રહેવું. આપણે તો ગાંડપણ કરે તો એ કરે છે, આપણે શું? પહેલાંના સંબંધો તે પ્રકૃતિથી છૂટા થઈ ગયા, પ્રકૃતિના જવાબદાર ક્યાં સુધી હતા? હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ નહોતી બેઠી ત્યાં સુધી, પછી એના જવાબદાર નથી આપણે. પ્રતીતિ માત્ર આત્મા માટે. અહીં જ્ઞાન આપ્યા પછી બીજે દાડેથી આત્માની પ્રતીતિ બેસે છે આપણને? પ્રતીતિ બેસતી નથી બીજે દાડે. પ્રશ્ન કરતા કે હા, બેસી જાય છે. દાદાશ્રી, પછી એથી વધારે શું જોઈએ? આ દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે જેનાથી બીજે દાડે આત્માની પ્રતીતિ બેસે. પ્રશ્ન કરતા, દાદા, એ કોઈને પ્રતીતિ તો ખાલી પુસ્તકો વાંચવાથી પણ થાય ને? દાદાશ્રી, ના, એ પ્રતીતિ ના કહેવાય. પ્રશ્ન કરતા, દાદાની આપ્તવાણી અને આપ્તસૂત્ર એવા છે કે દાદાને ન મળ્યા હોય તો એમાં પ્રતીતિ જેવું લાગે છે. દાદાશ્રી, એ પ્રતીતિ તો બુદ્ધિની પ્રતીતિ, આ મૂળ પ્રતીતિ ના કહેવાય, એ કામમાં લાગે જ નહીં, એ ક્યારે ફરી જાય એ કહેવાય નહીં. એ તો અમને સર્ટિફિકેટ આપે અને પછી 2 કલાક પછી બીજું સર્ટિફિકેટ આપે. પ્રતીતિ એટલે ફરી જાય નહીં, એનું નામ પ્રતીતિ કહેવાય. આ તમને બેઠી પ્રતીતિ, પ્રતીતિ એનું નામ કહેવાય કે હવે એ જગ્યા છોડે નહીં, પછી પાછું બહુ માર પડે તો આમ થઈ જાય, આમ થઈ જાય પણ જગ્યા ના છોડે. તમને એ જ પ્રતીતિ આપેલી છે. ગમે એટલું સંસારનું દબાણ આવે, ભયંકર દબાણ આવે, તે સામે ફાંસી આવીને ઊભી રહે
તોય પણ પ્રતીતિ ના જાય. સનાતન વસ્તુ છે પ્રતીતિ, એ કંઈ એવી વસ્તુ નથી. શ્રદ્ધા ખાતરી જેવી, એ શ્રદ્ધા તો ઉઠીએ જાય કાલે સવારે, પ્રતીતિ ના જાય. ખાતરી તો ખસી જાય પણ પ્રતીતિ ના ખસે. પ્રતિ વત્તા ઈતિ, ઈતિ શબ્દ આત્માને લાગુ થાય છે. જેમ નેતિ કહે છે ને, ન ઈતિ ન ઈતિ, એવું ઈતિ આત્માને લાગુ થાય છે. પ્રતીતિ એક આત્મા સિવાય વર્ડમાં બીજી કોઈ જગ્યાએ પ્રતીતિ શબ્દ બોલાય નહીં, અને પ્રતીતિ એ ક્યારેય પણ ઉઠે નહીં. મારી નાખે તોય જાય નહીં. એ મોઢે બોલે ખરા કે તમારા ઉપર બિલકુલ શ્રદ્ધા નથી, આમ છે તેમ છે. ગાંડું ઘેલું બોલે તોય પણ પ્રતીતિ બેઠેલી જાય નહીં. ક્ષાયક પ્રતીતિ છે, કંઈ જેવી તેવી વસ્તુ છે. તે કૃષ્ણ ભગવાને પ્રાપ્ત કરી હતી એવી ક્ષાયક પ્રતીતિ છે. આ ચોંટી તે ચોંટી, તો પછી થોડા કલાકમાં કેમ મારી જોડે સંગ તૂટતો નથી? એનો પરિચય તો લાંબો થયો નથી. એ પ્રતીતિનો પ્રતાપ, મારી જોડે વાંકો ચૂકો થઈ જાય એ એનો કર્મનો ઉદય એવો હોય ત્યારે બિચારાનો. એ હું સમજું પણ એની પ્રતીતિ નહીં જાય. પ્રશ્ન કરતા, એટલે એકદમ દ્રઢ ખાતરી થઈ જાય એ પ્રતીતિ? દાદાશ્રી, ખાતરી એટલે પ્રોમિસ. આ પ્રોમિસ ભંગ થતાં કેટલી વાર લાગે? આ તો પ્રતીતિ. અને તે કે પ્રતીતિમાં તમને બેસાડ્યા છે? આ પ્રતીતિમાંય નહીં, તમને ગાઢ પ્રતીતિમાં બેસાડ્યા છે. તીર્થંકરો અવઘાઢ પ્રતીતિમાં હતા. પેજ નંબર 282. અમને અવઘાઢ પ્રતીતિ હોય, ભલે તીર્થંકર નથી પણ અમને અવઘાઢ પ્રતીતિ હોય. તમને ગાઢમાં બેસાડેલે છે અને ક્રમિક માર્ગમાં પ્રતીતિ શબ્દથી હોય, આ અક્રમ માર્ગમાં અનુભવથી હોય. પછી લક્ષણ ઊભા થાય, ક્ષમાના લક્ષણ દેખાય, નમ્રતાના લક્ષણ દેખાય, સરળતાના લક્ષણ દેખાય, સંતોષના લક્ષણ દેખાય, બધા લક્ષણો દેખાય. આ પ્રતીતિ બેઠાનું લક્ષણ શું? ત્યારે કહે, આ બધા લક્ષણો દેખાય. હમણાં કોઈ તમને ભારે ગાળો બોલી જાય ને તે તમે ઉકળો અને પછી છેવટે એને ક્ષમા આપી દો. પહેલાં હતા એ ચંદુલાલ તમે નહીં ને અત્યારે? પ્રશ્ન કરતા, એ ઘણો ફરક છે દાદાશ્રી. એટલે પ્રતીતિ બેઠી છે તેને લીધે પાછી નમ્રતા એ તમને દેખાતી હશે કે પહેલાં નમ્ર નહોતો, અક્કળ હતો, અને અક્કળમાંથી ક્યાંથી અકળાઈ ઓછી થઈ ગઈ. સરળતા તો હતી જ જાણે કે, પણ વારનાર જોઈએ સારો માણસ. પછી સંતોષ નહોતો, તે સંતોષ ઉત્પન્ન થયો, કંઈક તો ઉત્પન્ન થયો ને. વ્યવસ્થિતને તાબે છે ને એમ કહીએ એટલે એનું નામ સંતોષ, ને હું કરતા ત્યાં અસંતોષ. અજાયબ પ્રાપ્તિ એક કલાકમાં. તેથી મેં આ વકીલને કહ્યું, કલાકમાં તમે શું પામી ગયા? શું રહસ્ય છે આની પાછળ? ત્યારે વકીલ કહે, બે જુદું પડી ગયું. મેં કહ્યું, આત્માને દેહ બે જુદા પડી ગયા એ તમે જોયા? અને આ લોકો તો પ્રતીતિ ખોળે છે. હજુ સહેજ પ્રતીતિ મળે ને તોય બહુ થઈ ગયું. હું જુદો છું એવી પ્રતીતિ થાય તો ઘણી ઉપકારી, અને તમારે તો જુદા થઈ ગયા એ અનુભવ થયો. પ્રશ્ન કરતા, પોતાનો સહેજ પણ રિસ્પોન્સ ના હોય આ જ્ઞાન પ્રત્યે તો પણ અંદરથી પ્રતીતિ જતી નથી, એ બહુ મોટી અજાયબી છે દાદાશ્રી. ના જાય, આ તો મોટામાં મોટી અજાયબી છે. આ તો વર્લ્ડમાં ન મળે એવી અજાયબી, અને બે જ કલાકમાં આત્મા પ્રાપ્ત થાય છે. નહીં તો વળી આ નોકરી કરતા માણસો આત્મા પામતા હશે? જ્ઞાની નિરંતર અનુભવ પદમાં પેજ નંબર 283. નેક્સ્ટ પેરેગ્રાફ લેજો. આ તો પૂરું સમજી લેવાનું ત્યાંથી. આ તો પૂરું સમજી લેવાનું છે એક અવતાર. આ જ્ઞાનીની સભા ભરાય છે 283 પેજ. હા બરોબર છે, આગળ વધો. ત્યારે આ વિગત સમજી લેવાની છે. નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ છે. નામું શીખવું હોય તો 6 મહિને, 12 મહિને, 2 વર્ષે, 5 વર્ષે પણ આવડી જાય, ગમે તેટલું અઘરું હોય તોય. એવું આમાં સહેલું કરી નાખ્યું છે, તદ્દન સહેલું. તમારે કશું કરવાનું નહીં એવું કરી નાખ્યું છે.
પણ હવે શું થાય તે એ લાભ લેતા ના આવડે તેને શું કરે છતાં પણ નુકસાન જવાનું નથી મહાત્માઓનું સ્ટેજ છે ને આપણે આગળ જઈએ આ બધી લગભગ બેઝિક વાતો મહાત્માને ખબર જ છે 290 પાનું કાઢજો ન ભૂલે હું વડો પ્રધાન કદી પેજ નંબર 290 ન ભૂલે હું વડો પ્રધાન કોઈ માણસ છે તે જેલમાંથી છૂટીને વડાપ્રધાન થયો તે થયા પછી ભૂલે નહીં ને રાત દાડો કે હું વડો પ્રધાન છું ના ભૂલે ને તે ભૂલે નહીં એટલે એનું કામ એ ચૂકે નહીં કોઈ પ્રશ્ન પૂછે ને તો હું વડો પ્રધાન છું એવું સમજીને જ જવાબ આપે એટલે આપણે શુદ્ધાત્મા થયા ને તો આપણે શુદ્ધાત્મા સમજીને જ જવાબ આપવાનો જે થયા તે રૂપનું છે આ સમજી જાઓ કર્મના ઉદય બહાર જોર કરે તે જુદી વસ્તુ છે તે તો વડાપ્રધાનને જોર કરે કર્મના ઉદય કોઈ ઢેખાડો મારે કોઈ ગાળો ભાંડે એ તો બધું કર્મના ઉદય તો એમને છે ને પણ એ એમની ફરજ બજાવે વડાપ્રધાન તરીકેની એવી આપણે શુદ્ધાત્માની ફરજ બજાવવી પડે એથી કરીને પોતે ચંદુભાઈ છું એ બધું ભૂલી ના જાય એમ કંઈ ભૂલે પાલવે બધું લક્ષમાં જ હોય ને ક્રમિક માર્ગમાં કેટલો પેજ નંબર 291 ક્રમિક માર્ગમાં કેટલો પ્રયત્ન કરે ત્યારે આત્માનું લક્ષ ખ્યાલમાં આવે એ લક્ષ તો બેસે જ નહીં એ પોતે લક્ષમાં રાખ્યા કરે જેમ આપણે ધંધો હોય ને ધંધાની બાબત લક્ષમાં રાખવાની હોય ને એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે આવો છે આત્મા તે એની પ્રતીતિ બેસે ત્યારે આવું લક્ષમાં રહી શકાય એણે ગુણ પર પ્રતીતિ બેસે બાકી આ આપણો તો આત્માનુભવ કહેવાય કારણ કે સહજતા એનું નામ અનુભવ કહેવાય જે એની મેળે પ્રાપ્ત થાય અને પ્રયત્ન કરવો પડે એનું નામ અનુભવ નહીં ક્રમિકમાં એમને પ્રતીતિ એ બધું કરવું પડે પ્રતીતિમાં પ્રયત્ન કરવો પડે તમારો આત્મા અનુભવે તમારી દ્રષ્ટિએ સાચો છે ખોટો નથી પણ અંશ અનુભવ છે અને અક્રમથી તમને સહજ પ્રાપ્ત થયેલો છે ને તે તમને એમાં લાભ થાય પણ હજુ પ્રગતિ માંડશે ને તેમ અનુભવ વધતો જશે જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાર પછી આખી વાત સમજવી પડે પરિચયમાં રહી અને જ્ઞાન સમજી લેવાનું છે બધું આ જરાક સમજવાનું છે મહાત્માને જ્ઞાન મળે છે એટલે અનુભવ અંશ અનુભવ થાય છે 360 પૂર્ણ સંપૂર્ણ અનુભવ ત્યારે દાદા કે અમને 356 અનુભવ ચાર બાકી રહ્યા 4 ડિગ્રી મહાત્માને 300 ઉપર પછી જેને જેટલી કરી હોય એટલી બને પાકી રહે શું ધારો કે 300 પર આવ્યો તો એને 60 બાકી રહી પછી જેમ જેમ આગળ વધતો જાય અનુભવ કરતો જાય જાગૃતિ જેમ જેમ ઉત્પન્ન થાય ને તેમ તેમ પછી વાત એની સમજતો જાય અને એમ એમ એનું ઉઘાડ થતો જાય અનુભવ થતો જાય એમ એમ પેલી અંશ વધતા જાય એના જાગ અનુભવના અને જેમ પૂર્ણ થાય ત્યાં 360 કેવું જ્ઞાન થઈને અંત એન્ડ આવે એવું કહેવા માંગે છે અને જાગૃતિ જેમ જેમ ઉત્પન્ન થાય ત્યાર પછી આખી વાતને સમજવી પડે પરિચયમાં રહી અને જ્ઞાન સમજી લેવાનું છે કે છે એટલે અંશ જ્ઞાનના બાકી છે 360 ડિગ્રી 300 ડિગ્રી આવ્યા એ જ્ઞાનના 300 ડિગ્રી દર્શન એ 360 પૂરી છે કેવળ દર્શન છે એટલે આ જાગૃતિ ઉત્પન્ન થઈ ગઈ છે પણ આ બાકી રહેલું છે એટલે એ સત્સંગમાં જ્ઞાનીના પરિચયમાં આ બધું બેસ કરી અને જ્ઞાન સમજી લેવાનું બધું આગળ કહ્યું ને આ તો પૂરું સમજી લેવાનું છે એક અવતાર જ્ઞાનીની સભા ભરાય છે ત્યારે આ વિગત સમજી લેવાની છે કે ખાસ આટલું સમજી લો દાદા કે પરિચયમાં રહીને દાદાએ કહ્યું ને જ્ઞાનીની સભા એટલે પરમહંસની સભા હંસ શું કરે દૂધ અને પાણી ચાંચ બોળતાની સાથે બે છૂટું પડી નાખે એવું આ જે દ્રષ્ટિ પડતા જેને જ્ઞાન અને અજ્ઞાન છૂટું પડી નાખે એને હંસ કહ્યા પણ આ પરમહંસ જ્ઞાન અજ્ઞાનને છૂટું પડે
અહીંયા બધા ભેગા થાય છે, બધી પરમહંસની જ સભા છે, જેવી તેવી સભા નથી. અડાલજમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 4 જાન્યુઆરી સાંજે 4 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 5 જાન્યુઆરી સાંજે 4 કલાકે. સ્થળ છે દાદાનગર હોલ, દાદા ભગવાન ત્રિ મંદિર, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, ગાંધીનગર. ફોન 9327010101, 9327010101. કોલકાતામાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 14 જાન્યુઆરી સાંજે 5:30 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 15 જાન્યુઆરી સાંજે 5 કલાકે. સ્થળ છે વિદ્યા મંદિર સ્કૂલ, મોઈરા સ્ટ્રીટ, કોલકાતા. ફોન 9830131411 અને 8777084640. શિખરજીમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દ્વારા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 22 જાન્યુઆરી બપોરે 2:30 મિનિટે. સ્થળ છે તામિલનાડુ ભવનની સામે, તળેટી, ગિરિડીહ. 9924344456. It's Dada Bhagwan Foundation presentation, Tri Mandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101.